जय आदिवासी, जय आदिवासी, जय आदिवासी, जय आदिवासी, जय आदिवासी, जय आदिवासी। जोर जुलम की टक्कर में, जोर जुलम की टक्कर में, नवसारी जिला युवक कांग्रेस ना युवा संवाद ना कार्यक्रम में उपस्थित गुजरात प्रदेश युवक कांग्रेस ना प्रमुख वाघेला जी, आपड़ी वच्चे उपस्थित आईवाईसी ना महामंत्री अने आपड़ा प्रभारी एवा शेख साहेब, आपड़ी वच्चे उपस्थित सूरत थी पधारेला एवा आपड़ा प्रभारी नवसारी युवक कांग्रेस ना प्रमुख एवा जय पटेल, नवसारी जिला कांग्रेस समिति ना प्रमुख एवा शैलेश भाई, तमाम युवक कांग्रेस ना होद्देदारों, आज गामना सरपंच एवा सुक्कर भाई, विरोध पक्ष ना नेता चंदू भाई, विरोध पक्ष ना माजी नेता एवा आपड़ा बारूक भाई, महिला कांग्रेस ना प्रमुख अंजनाबेन, आज तालुका ना युवा प्रमुख एवा धर्मेश भाई, माजी प्रमुख एवा निकुंज भाई, बधाज नवा चूंटायेला युवान सरपंचोनी साथे साथे आपड़ा आगेवान सरपंचश्रीओ, तालुका पंचायतना सदस्यश्रीओ, मारा बेन जिला पंचायतना सदस्य एवा चंपाबेन, तमाम महिला युवक कांग्रेसना आगेवानो अने आ गामना तमाम वडीलो महिला बहनों अने नवयुवानो, मारा तमाम पत्रकार मित्रों, आजे आपणे खाटामा विस्तारमां आ कार्यक्रम राख्यो एना माटे ઘણા બધા મારા યુવક મિત્રોએ કીધું કે ખાટાંબા વિસ્તારમાં કેમ, પણ આ વિસ્તાર મને એટલા માટે પ્રિય છે કે આ સમગ્ર 100% સાચા આદિવાસીનો વિસ્તાર છે અને એ સાચો આદિવાસી તમામ ખેડૂત છે જે એક દાણામાંથી હજારો દાણા ઉપજાવે એવો આ પ્રદેશ છે, તમામ ફળિયા ડુંગરો પર છે અને કેવી રીતે જીવે છે એની જીવનશૈલી ખાસ જો આપણા યુવકોને ખબર પડશે તો આ વિસ્તારમાં જે રીતે આપણા લોકો કપરી રીતે જીવે છે એવી રીતે આપણે પણ જીવતા શીખીશું. આ ચોર લુચ્ચી અને નાલાયક સરકાર ભાજપની જે છે તે આપણા લોકોને ખતમ કરી દેવાનું કાવતરું કરે છે, જળ જંગલ જમીન આપણી લઈ લેવાની કાવતરું કરે છે, આપણું શિક્ષણ લઈ લેવાનું કાવતરું કરે છે, આપણને જર્જરિત શાળાના ઓરડામાં ભણવા માટેનું કાવતરું જો કોઈ કરતી હોય તો ચોર લુચ્ચી અને નાલાયક સરકાર ભાજપની સરકાર છે. અને હું એટલે સુધી કહું છું કે જો કોઈ પણ ભાજપ સરકારને આદિવાસી જો મત આપતું હોય ને તો મને એના આદિવાસી પણા પર શંકા છે, એને તો કોઈ દિવસ મત આપવાનો જ નહીં હોય, એની સામે આપણે જજુમવાનું હોય છે. કયો પ્રશ્ન આદિવાસી વિસ્તારમાં નથી? ખેડૂતોને ખાતરની સહાય આપવાની હોય તો એ આદિવાસીને નથી મળતી, ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાની હોય તો એ આદિવાસી વિસ્તારને નથી મળતું, પણ ખેડૂતોની જમીનમાં જ્યારે ડેમ બનાવવાના હોય તો એ આદિવાસી વિસ્તારમાં બને, એ ડેમનું જ્યારે પાણી સિંચાઈનું આપણને જોઈતું હોય તે આપણને મળતું નથી, એ નર્મદામાં જવાનું છે, તાપી પાર નર્મદા રિંગ લીવર પ્રોજેક્ટ એ આદિવાસી વિસ્તારમાંથી જ જવાનો છે. જ્યારે આપણને કંઈ આપવાનું હોય ત્યારે આપતા નથી, અત્યાર સુધીની એક બી યોજના જો આદિવાસીને સહાય માટેની હોય તો એક પણ યોજના આપણા માટે નથી. જ્યારે આપણે દિવસ વીજળીની માંગણી કરી છે આપણને દિવસના વીજળી મળી નથી, આપણે ચોરની જેમ રાતના અંધારામાં વીજળી લેવા જવું પડે છે. મધ્યાહન ભોજનનો કાયદો, શાળાઓમાં જમવા માટે આપણા બાળકો જતા હતા એને પણ એક એજન્સીને, નાયક ફાઉન્ડેશનની એજન્સીને આપી દીધું અને આપણે તા આપણા બાળકોને વાસી ખોરાક આપવાનું કાવતરું જો કોઈએ કર્યું હોય તો એ ભાજપની સરકારે કર્યું છે. આપણા વિસ્તારમાં 6000 જેટલી શાળાઓ બંધ કરવા માટેનું કાવતરું પણ કોણે કર્યું છે? ભાજપની સરકારે કર્યું છે. આપણા વિસ્તારના છોકરાઓ અશિક્ષિત રહી જાય એના માટે સુનિયોજિત કાવતરું આ ચોર લુચ્ચી સરકારે કર્યું છે. જ્યારે આપણે કંઈ માંગવા જઈએ તો આપણને મળતું નથી, લડીને જ મળે છે. આજે મારે પ્રમુખશ્રીને બી કેવું છે, અહીંના ટાવર જે બીએસએનએલનો લીધો છે અને વાંગણનો ટાવર જે બીએસએનએલનો લીધો છે આ બારૂકભાઈની અને કોંગ્રેસની લડતને કારણે અહીંયા મળ્યો છે, નહીં તો આપણને ટાવર પણ મળવાનો નહીં. દરેક જગ્યાએ આપણે જજુમવું પડે છે, દરેક જગ્યાએ આપણે લડવું પડે છે, પણ આ વખતે
આપણી યુવક કોંગ્રેસની સેના એટલી મજબૂત છે, જ્યાં લડવા જવું પડશે ત્યાં લડવા જશું. પોલીસ સ્ટેશનનો જો ઘેરાવો કરવો છે તો પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરશું, પણ આપણે લડીશું, લડીશું ને લડીશું. પણ આપણે એક રહીશું તો આપણી આ લડત કામ આવશે. આ ચોર લુચ્ચી સરકાર શું કરશે? આપણને જાતિના વાળાઓમાં બાંધી દેશે કે આ કુકણા સમાજમાંથી આવે છે, આ વારલી સમાજમાંથી આવે છે, આ આદિમ જૂથમાંથી આવે છે, આ ધોળિયા સમાજમાંથી આવે, ચૌધરી સમાજમાંથી આવે, ગામિત સમાજમાંથી આવે, નાયકામાંથી આવે, હળપતિમાંથી આવે, આવું કહેશે. પણ આપણે કોણ છે? આપણે કોણ છે? આપણે આદિવાસી છે. જ્યારે સરકાર આપણને આદિવાસીનો દાખલો આપે છે ત્યારે આપણે અભિમાન હોવું જોઈએ, આપણને ગર્વ હોવો જોઈએ કે હું આદિવાસી છું, હું મારા વિસ્તાર મારા સમાજની સેવા માટે અગ્રેસર રહીશ, પણ ભાજપની સાથે તો જઈશ નહીં, નહીં અને નહીં. ઘણી બધી સમસ્યા છે આ વિસ્તારમાં, અને એ સમસ્યાને આપણે એ સમસ્યાને હલ કરવા માટે આપણે આંદોલન કરવું પડશે. અને રસ્તા પર ઉતરશું, આપણે કોઈનાથી ગભરાઈશું નહીં, કોઈનાથી ડરીશું નહીં, અને કોઈ જો આપણે ગમી આંખ ઉંચાવવાની કોશિશ કરી છે તો આપણે એને છોડીશું પણ નહીં. બધા મંજૂર છે મારી સાથે? બધા હાથ ઊંચો કરીને કરો. આદિવાસી સમાજની લડતમાં આપણે કોંગ્રેસ સાથે રહીશું, કોંગ્રેસ સાથે રહીશું ને કોંગ્રેસ સાથે રહીશું. સૌને મારા જય જોહાર. Thank you.